वीर संवाद 2494 महावाद 11 शनिवार तारीख 24/2/68 ना दिने पूज्य श्री गांधी स्वामी नु श्री समयसार शास्त्र में सर्वविशिष्ट ज्ञान अधिकार में साधवाद ने सिद्धि में तत्त्वतत् अने एक अनेको ना बोल पर स्वर्ण प्रिमा प्रवचन समयसार शास्त्र ना संग प्रवचन नंबर 497 नमो नोये सौरियंताणम नमो नोये सौदानम नमो नोये सौरियाणम नमो नोये सौजायानम नमो नोये सौत्रिकावर्ती सावनम ओंकार मिंदु संयुक्त नित्यम जायंती योगिन कामदम मोक्षदम से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः समरिस्थाना ज्ञान अधिकार चाले तत्व नो बोल चाले हरि ने जो तत्व शू कहे आत्मा से ज्ञान मात्र से आत्मा कहो એમ કે જે પુણ્ય પાપના ભાવ અને શરીર કર્મ એ બધું વિનેયમાં પરમાં જાય છે. શરીર કર્મ આત્મ પ્રદેશ સ્થિત જે કર્મને શરીર આદિ એ પર છે અને ઉપયોગ મિશ્રિતમાં જે રાગ દ્વેષ આદિ પરિણામ છે એ પણ જ્ઞાન માત્ર થી પર વસ્તુ પર છે. સમજાણું કાંઈ એથી અહીં આત્માને જ્ઞાન માત્ર કહેતા વિકારને પરથી રહિત કીધો પણ જ્ઞાનની સાથે રહેલા અનંત ધર્મથી ભિન્ન છે એમ નથી કહેવું. એ અનંત ધર્મ અનેકાંત ધર્મ જ્ઞાન માત્ર કહેતા આમાં અનેક ધર્મ સાથે આવી જાય છે. સમજાણું કાંઈ તો કે છે કે જ્ઞાન માત્ર આત્મ વસ્તુ ને જ્ઞાન માત્ર આત્મ પદાર્થ ચૈતન મૂર્તિ એને અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા પોતે જ્ઞાન માત્ર ભગવાન અનંત ગુણનો પિંડ જે છે એને જ્ઞાનના પર્યાયમાં જ્ઞાનની અવસ્થાથી ચકચકાટ પ્રકાશમાન થતા જ્ઞાન સ્વરૂપ એવા પર વળી જ્ઞાન સ્વરૂપ વળી તત્વનું છે. એટલે શું કે છે ઘણી વાત છે ભાઈ જે આત્મામાં રાગ આદિ દેખાય છે પુણ્ય પાપનો વિકલ્પ જે દેખાય છે એ આત્માનું તત્વનું નથી. એનાથી આત્મા અતત એટલે તે પણ આત્મા નથી. સમજાય છે કાંઈ? આત્મા જ્ઞાન સ્વરૂપ ચૈતન સૂર્ય એ તો પ્રકાશથી ચકચકાટમાન થતું તત્વ છે. તે પણ તે તત્ છે તે પણ તે તત છે. એનો અર્થ એ થયો કે એના જ્ઞાનમાં જે જ્ઞેય રાગ આદિ અનંત જણાય છે એ અનંત છે પર અને પર વળી જો જ્ઞાન થાય તો એ પરનું થઈ જાય. સમજાય છે કાંઈ? રાગ પુણ્ય પાપનો ભાવ અને કર્મ શરીર આદિ એનાથી જો આ જ્ઞાન હોય તો જ્ઞાન સતરૂપે ન રહે પરનું થઈ જાય. ઘણી વાત છે ભાઈ. વિતરાગનું અનેકાંત તત્વ અમૃત છે. આ અનેકાંત બેસે તેને અમૃત નું પરિણમન થાય. આવે છે શરૂ પાછળ આવે છે આમાં ભાઈ હોય એકાદી ચોરસમાં ભાઈ આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહેતા એ રાગ ને પુણ્ય પાપ ને કર્મ જે અનંત છે
ये अनंत ने जानवानी अवस्था में प्रकाश रूप अनंत पणु प्रकाशे छे। ज्ञानी वर्तमान अवस्था में अनंत पणु प्रकाशे छे। ये अनंतपणे प्रकाश तो आत्मा ज्ञान में अनंतपणु प्रकाशे छे। एम अनंता गुणों समय समय पर्याय में समय समय विकास थतो ज्ञान नी साथे श्रद्धा शांति शांति एटले स्थिरता अंश आनंद वगैरे थी प्रगट थतु तत्व तेने आ तत्पणे प्रकाश नु कहेवामां आवे। शू कहू फरी ने कोई एम कहे कि भाई वस्तु नु स्वरूप नु भान थयु पण एमा स्वरूप आचरण नी स्थिरता न थई। समझाई छे खाय स्वरूप नु आचरण न आयु। आचरण तो राग नु रहयु। तो आई तो कहे छे कि ज्ञान स्वरूप भगवान आत्मा भाई शांति थी समझवा जेवी वात छे। एकदम उभड़के बे विवाद वस्तु चैतन्य भगवान सर्वज्ञ परमेश्वर एम फरमायू के आत्मा ज्ञान मात्र छे। एम कहता ज्ञानी साथी अनेक धर्मों नो विरोध नहीं आवतो। अनेक धर्म से एम स्थित थाय छे। सीधी ज्ञान मात्र छे एम राग ने ज्ञेय थी भीन पाड़ता राग ने पुण्य पाप ना विकल्प ने शरीर ने जे ज्ञेयो छे एना थी भिन्न पाड़ता ज्ञान मात्र नु परिणमन थता तेमा श्रद्धा शांति आदि नु परिणमन साथे थाय छे। एने या ज्ञान नो चकचकार प्रकाशमान पर्याय कहेवामां आवे। મૂર્ત નહી આવો માર્ગ છે જી માર્ગ સમજે નહી હમને થઈ ગયા ધર્મ જેનાથી ભેદ પાડવો છે કે જેનું એ જ્ઞાન નથી જેનું એ જ્ઞાન એથી એટલે શું કે પુણપાપના વિકલ્પ જે રાગ છે એનું એ જ્ઞાન નથી તેમ શરીર વાણી મન જામ એક પ્રદેશે સ્થિત છે એનું જ્ઞાન નથી એમ જ્ઞાનના ઉપયોગમાં રાગ અને પુણ્ય પાપના વિકલ્પ છે તેનો એ ઉપયોગ નથી જ્ઞાન એનો એ નથી સમજાણું કાય ભગવાન આત્મા ચૈતન્યનો પ્રકાશ જ્ઞાન એટલે લોકો એમ સમજે કે જ્ઞાન એટલે આ શું કોઈ ચીજ છે એ જ્ઞાન સ્વરૂપ છે એમ નથી આવતો એને આ જ્ઞાન કઈ ભણવું કે વાંચવું કે આ એને જ્ઞાન સમજે પણ આ જ્ઞાન એટલે ચૈતન્ય તે જ્ઞાનની મૂર્તિ છે પ્રકાશ ચૈતન્ય પ્રકાશનો પૂર્ણ તે આત્મા છે આત્મા એટલે શું આત્મા એટલે શું આત્મા એટલે જેમાં જ્ઞાન દર્શન આનંદના સ્વભાવનો સમૂહ પિંડ તે આત્મા બરાબર એટલે જ્ઞાન માત્ર કહેતા એકાંત નથી આવતું એ સિદ્ધ કર્મો છે સમજાણું કાંઈ અનેકાંત પણ એમાં આવે છે એટલે કે જ્ઞાન માત્ર કહેતા ભગવાન આત્મા જ્ઞાનના જે જ્ઞેય છે પુણ્ય પાપ દયા દાન વિકલ્પ શરીર ક્રિયા આદિ બધું જ્ઞેય છે આત્માનું કર્તવ્ય નથી આત્માના પર્યાયમાં એનું અસ્તિત્વ નથી આત્મા તેને ભોગવે તેવું એમાં નથી સમજાય છે કાંઈ એથી ભગવાન આત્મા જ્ઞાન માત્ર પ્રકાશતા તે જ્ઞેયની અનંતતાને પોતાના સ્વભાવના અસ્તિત્વમાં તે સંબંધીનું પોતાનું જ્ઞાનને પ્રકાશે છે એ કાળે તેના જ્ઞાન સાથે સમ્યક દર્શનની પર્યાય પ્રકાશે છે કેમ શબ્દ જ્ઞાનના ગુણ સાથે શ્રદ્ધા વણાયેલી છે આત્મામાં જ્ઞાન ગુણ સાથે શ્રદ્ધા નામનો ગુણ વણાયેલો છે એમ આત્માના જ્ઞાન સાથે આનંદ વણાયેલો છે વણાયેલો એટલે વણ્યો છે ભેગો હારે છે
ત્યાં જ્ઞાન છે, ત્યાં આનંદ છે, ત્યાં શાંતિ, શાંતિ વિચારિત વિતરાતા, ત્યાં અસ્તિત્વ છે, સ્વચ્છતા છે, પ્રભુતા છે. એથી તેને જ્ઞાન માત્ર કહેતા એક જ ધર્મ કેવો છે એમ નથી, અને એકાંત થઈ જાય છે એમ નથી. ભગવાન આત્મા પરમેશ્વરે જયારે એમ આજ્ઞામાં વર્ણ્યું કે આત્મા જ્ઞાન માત્ર છે, સમજાણું કાય, તો એમાં એમ વર્ણ્યું કે આત્મા પુણ્ય પાપના રાગ અને પરના જ્ઞેય થી ભિન્ન છે એમ વર્ણ્યું છે, સમજાણું કાય. એવો જે ભગવાન આત્મા પુણ્ય પાપના રાગના જ્ઞાન વાળો અને પર વસ્તુના જ્ઞાન વાળો એમે નહીં, એ તો જ્ઞાન સ્વરૂપ જ છે, સ્વપર પ્રકાશની મૂર્તિ પ્રભુ છે. એવા જ્ઞાન ઉપર દ્રષ્ટિ આપતા, એટલે દ્રય ઉપર દ્રષ્ટિ આપતા, રાગ ને પુણ્યનું જ્ઞાન નથી, જ્ઞાન આત્માનું છે. એ આત્મા ઉપર દ્રષ્ટિ આપતા અનંત ગુણો જ્ઞાનની સાથે પ્રણમે છે, શ્રદ્ધાની પર્યાય, શાંતિની એટલે સ્વરૂપાત્રની પર્યાય, આનંદની પર્યાય, એ બધું તત્પણે પ્રણમે છે, તેને તત્પણે આત્મા કહેવામાં. એવો મહારાજ કે જગતને સાંભળવા મળે ની કેદી અંદર બેસે, આમ વિશ્વાસ અંદર, આ ચીજ, આ ચીજ, આ ચીજ, સમજાણું કહે. ભગવાન નો ઉપદેશ, સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ નો ઉપદેશ તો એ છે કે સ્વ અને પર બે જુદા છે. સ્વ છે એ પોતે તત્પણે છે, અને પરથી તે અતત્પણે છે, એવો ભગવાનનો ઉપદેશ છે. પરમેશ્વર કેવળ જ્ઞાની તીર્થંકરનો એ ઉપદેશમાં એને જ્ઞેયથી જ્ઞાન ભિન્ન છે, અને જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ્ઞાન છે, એમાં અનંતા ગુણનું પરિણમન જે છે તે પણ આત્માનું અસ્તિત્વ છે. એમાં દર્શન, શ્રદ્ધા, શાંતિ, સ્થિરતા, સ્વરૂપાચરણ બધું અંદર આવી જાય છે. અનંત ગુણોનું પરિણમન રાગથી ભિન્નપણે, વિકલ્પથી ભિન્નપણે, શરીર કર્મથી ભિન્નપણે, સ્વરૂપના અભિન્નપણે પર્યાય અનંતી પરમી જાય. હું બોલવાય આ બધું સમજવું પડશે. હો બારમાં વળે એવું નથી, બારમાં કઈ ધૂળીથી પૈસા મેં દીધા એમ માનનાર પૈસા જ્ઞેય છે એને પોતાના માને છે, મૂંડ છે કે છે કે એનાથી ભિન્ન જ્ઞાન, ભિન્ન જ્ઞાન દે લેવાની ક્રિયા કરે તો એને એક માન્યું છે, બરાબર, સમજાણું કાય. ભારે ભગવાનભાઈ, ભારે વાત ભાઈ. આત્મા એને કહીએ કે ચૈતન નું પૂર નૂર, એ પ્રકાશ નો પુંજ પ્રભુ છે, તો એની સાથે અનંત ગુણો છે. તો કે છે કે રાગ ને આદિ અનંત છે વસ્તુ, પર એ અનંત ના પર ને પોતાની પર્યાયમાં પી જાય છે. અજ્ઞાની એમ માને છે કે રાગ ને આ છે એ દાખલો આપ્યો છે ને ભાઈ, એમ નહીં ઘટનું જ્ઞાન આપ્યો છે ને, ઘટ ઘડો છે તો જ્ઞાન છે, તો એનું જ્ઞાન ઘટ પી ગયું અર્થમાં છે. મારા નામાં બોલા બોલો આવશે, ત્યારે શ્લોક આવશે, ત્યારે આનો શ્લોક છે. એટલે શું કે છે કે આમ વસ્તુ પોતે જ્ઞાન પુંજ પ્રભુ છે, એ જ્ઞાન કોઈ કહે કે આ લાકડું દેખાય એનું જ્ઞાન છે, કારણ એ વખતે આ કેમ જણાવું, આ જણાય, આ જણાય, આ જણાય, આ શીસ પણ જણાયું, તો આ વખતે શીસ પણ કેમ જણાવી, કે શીસ પણ નું જ્ઞાન છે, શીસ પણ હતી તો જ્ઞાન એનું છે એમ માનનારા, જ્ઞેય નું જ્ઞાન માનનારા, જ્ઞાન નું જ્ઞાન નહીં માનનારા, મૂંડ બે ને એક કરી માને, સમજાણું કાય. એવો ખાય આમો જેવી ચીજો એવા જ્ઞાન થાય, પણ જ્ઞાન થી સમ્યક હોય તો એવું થાય તો જ્ઞાન વિપરીત થાય. એથી જાણે જ્ઞાન જાણે જ્ઞેય ને લઈને જ્ઞાન થયું, લોકાલોક છે માટે આ જ્ઞાન થયું, સમજાણું કાય.
लोक तो गिनेय है, एक भगवान आत्मा बद्दा मायलो एक ज आत्मा गिनाय छे, एटलो जे विनायक नी दशा अनंत गिनेय ने जानवानी एक समय नी अवस्था नी तादात छे, एवं ज्ञान ते तत्पणे छे अने लोक अलोक आदि राग आदि पणे ते छे नहीं, एवं जी अंतर मां भान खाई ने परिणमन थाय आ एने सम्यक दर्शन ज्ञान चारित्र ने धर्म कहे। नरुनाई बहु मारे हाथी बात हाँ 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 तत्व ने कहवानी रीत में चौदह एटली उतारी नाखी है, बहु टूंका मां मोटी गागर मां सागर भर दीदो। हाँ वस्तु छे ने भाई, तने तने तारो छे तेम तने मानवो होय तो तू तो ज्ञान स्वरूप छो, अने ज्ञेय स्वरूप नो संबंधी नो ज्ञान एक पण ज्ञेय नो नहीं, तारू पोतानु ज्ञान ते स्वपर प्रकाश नु प्रगट थाय छे ए तू छो, बाकी राजादी तू नहीं, एनाथी भिन्न पड़ेलु ज्ञान ते तारू छे, एम अंतर अनुभव करो एनु नाम सम्यक दर्शन ने ज्ञान, एनु नाम धर्म छे। हम जानू काय तो आमा स्वरूप आचरण आवी गयो के नहीं, आमा ज्ञान मात्र कहे छे प्रभु अनंत अनंत धर्म सिद्ध करे छे, ने आमा एक ज ज्ञान क्या सिद्ध करे, एक ज ज्ञान सिद्ध करे तो एकांत की जैसे एकांत तो नहीं है, हमें ज्ञान मात्र कहता जमे कहीं से स्वयं में अनेकान पण उपस्थित थाय छे, ये ज्ञान कहता जमा अनेक धर्मो अनेक स्वभाव साथे स्थित थाय, रागना ने परना धर्म साथे नहीं पण પોતાના સાથે અનંત ધર્મ છે વિનાભાવ એનાથી પ્રસિદ્ધ થાય, હમ જાણો કાઈ વાત આવી સાંભળી નો એને મારા શું લાગે આવે શું ભાઈ, જો તને પર વસ્તુ ને દેખીને કોઈ વિકલ્પ પૂછો અનાદ નો ઠીક છે આમાં મને સુખ વિકલ્પ સમજાય છે આ મજા છે ભાઈ, એ વિકલ્પ ની જે મજા તને ફાસે છે ભાઈ, વિકલ્પ તો જ્ઞેય છે એ તારી ચીજ નથી, અને તે મારી માની ને તે વિકલ્પ ની મજા માની એનું નામ જ્ઞાન નું અજ્ઞાન છે, એનું નામ જ્ઞાન નું વિખ્યાત છે, એનું નામ જ્ઞાન ની અસ્થિરતા ની દશા છે, સમજાણું કાંઈ પર ચીજ અને પર ચીજ ના લક્ષ્ય થયેલો વિકલ્પ એનું જ્ઞાન નથી, જ્ઞાન જ્ઞાન નું છે એમ કેવું છે ને તત્વ, હા હા હા, અસ્થિપણે જ્ઞાન નું અસ્તિત્વ જ્ઞાન ને અગ્નિ સંબંધી વાત છે, ઓલા અસ્થિપણું દર ક્ષેત્ર પણ જ્ઞાન નું અસ્તિત્વ, એ જ્ઞાન નું અસ્તિત્વ હોવા પણ જ્ઞેય ને લઈને નથી, જો જ્ઞેય ને લઈને જ્ઞાન હોય તો જ્ઞેય જ જ્ઞાન પી ગયું, પણ આ તો જ્ઞાન જ્ઞેય ના સંબંધી નું જ્ઞાન પોતે પી જાય છે, સમજાવું કાંઈ, ભગવાન આત્મા જેમ અરીસા ની અંદર જે ચીજ દેખાય છે એ અરીસા ની સ્વચ્છતા છે, ચીજ નહીં, ચીજ તો ભિન્ન રહી ગઈ, એમ ચૈતન જ્ઞાન અરીસો એમાં જે પર પ્રકાશપણું જે અંદર જણાય એ પ્રકાશપણું સ્વનું પોતાનું છે, એ જ્ઞેયનું નથી, એ જ્ઞેયનું માનતા જ્ઞાન આખું ગળી જાય છે, જ્ઞેય અને આખા પોતાનો ભાવ થઈ જાય, હે એનું નામ નાસ્તિક છે, એ આત્માને માનતો સમજાણું કાંઈ, ભગવાન આત્મા જ્ઞાન ના તેજ નું તેજ પડેલું પ્રભુ છે, કે છે કે આત્મા તે પણ છે, એટલે કે તે પણ છે એટલે કે રાગ ને પુણ્ય ને શરીર ની ક્રિયા થાય તે પણ નહીં તેનું જ્ઞાન નહીં, તે પણ નહીં તેનું જ્ઞાન નહીં, જ્ઞાન નું જ્ઞાન છે, અને જ્ઞાન નું જ્ઞાન અનુભવતા એમાં શ્રદ્ધા સ્થિરતા આનંદ આદિ એ બધા જ્ઞાન માત્રમાં અનેક ધર્મો સાથે આવી જાય, આ એને તત્પણું કહેવામાં તે આત્માનું અસ્તિત્વ તત્ છે, બરાબર
તો સમજાય છે ના મુજન નહીં. હવે આ જ્યાં સમજણ માં ઠેકાણા ન મળે ને કે અમે ધર્મ કરીએ છીએ ના ધર્મ. દયા નો ભાવ આવ્યો એ રાગ છે એનું જ્ઞાન છે એમે નહીં. રાગ તો એનો નહીં પણ રાગ નું જ્ઞાન એનું નહીં. અહીં તો એ રાગ ની ક્રિયા મારી અને એ મારો ધર્મ અધર્મ છે. આત્મા નો ઘાત કરે છે. આત્મા હણાવા યોગ થઈ જાય છે અને એ હણનાર છે. બધઘાતક બધઘાતક આવે છે ને બે ઠેકાણ આવે 72 માં અને એ કોલે આમાં કરો તો સાર પાછળ નહીં બધઘાતક મોક્ષ માર્ગ શરૂ કર્યો ને બધી ઘાતક મોહ અને રાગવેષ ના પરિણામ એ ભિન્ન છે અને ભગવાન તેનો જાણનાર ભિન્ન છે. જાણનારને ભિન્નપણે તે તત્પણે તેને ન જાણે અને અતત છે એને પોતાપણે જાણે તો તે હણનાર છે અને આત્મા હણાઈ જાય છે હિંસા થઈ જાય છે. સમજાણું કઈ આત્માની હિંસા થઈ જાય છે. આત્માનું જીવન ચૈતન્યપણે સ્વતઃ સતત જીવન છે એ રહેતું નથી. આવો માર છે ભાઈ તારી હૈયાતી તારું હોવાપણું તો જ્ઞાન સ્વરૂપ ના હોવાપણે તારું હોવાપણું તેથી અનંત જ્ઞાનમાં જે અનંત પર ચીજો જણાય એ પણ હોવા પણ તારું નહીં એવું ભેદ જ્ઞાન છે. આ જ્ઞાન જ્ઞાન પણ છે અને જ્ઞાન રાગ ને વ્યવહાર પણ નથી એમ એને પ્રતીતમાં નહીં આવે. અને જ્ઞાન જ્ઞાન પણ છે એમ માનતા અનુભવતા જ્ઞાનની શાંતિ નું વેદન જ્ઞાનના આનંદ નું સાથે વેદન જ્ઞાનની પ્રભુતાનું વેદન પરમેશ્વર પોતે છે એની પ્રભુતાનો અંશ ના વેદન ભેગો આવી જાય એકનું જ્ઞાન આવતું એવું એકાંત થતું અને એકાંત ધર્મ સાથે અનુભવાય. ગુરુજીભાઈ અરે વાતો ભાઈ આવો ધર્મ કઈ જાતનું પૂજા કરવાનું કે દયા પાળન કે વ્રત પાળન કે અપ્પા કરવાનું કે હવે આંબે ને તારા ભરત ને અપ્પા ક્યાં હતા એવું નહીં. ભગવાન પરમેશ્વર તો એમ કહે છે સમજાણો કે તું ભગવાન સત્સ્વરૂપે છો એમ ન માનતા રાગથી પુન થી મને લાભ થાય છે એમ માનનાર પુન ને રાગથી મારવું એમ માનનારા અતત ને પરપણે છે નથી અને પરપણે માને છે. મિથ્યા દ્રષ્ટિ મિથ્યાતને ઘૂંટે છે. સમજાણું કઈ આ પરીક્ષા ઝીણી છે છઠ્ઠી એટલે હીરામાણી જેવી નથી. ચૈતન હીરો જેમાં અનંત શું કહેવાય તમારા પાસા હોય ને એમ શું કહેવાય પહેલું એમ ભગવાન આત્મામાં અનંત પહેલો ગુણ ના છે બરાબર આનંદ ગુણ ના પહેલું છે. એક પણ ગુણ નો પહેલું કાઢી નાખે તો તત્વ સિદ્ધ છે નહીં હીરો સિદ્ધ નહીં થાય. સમજાણું કઈ કે છે તેને જ્ઞાન માત્ર ને અંતરંગ માત્ર પ્રકાશ પ્રકાશ અંતરંગ જોયું પોતાનું અંગ છે તો બધા એનાથી પ્રકાશતા અવયવો જ્ઞાન સ્વરૂપ તે પણ તત્ છે. જ્ઞાનની પર્યાયપણે આનંદની અવસ્થાપણે સ્વરૂપની સ્થિરતાપણે એ આત્મા પોતાપણે તે તત્ છે. તત્પણું ભાન થતા પોતાના સ્વરૂપનું આચરણ શાંતિના આનંદ બધો આવી જાય. એકનું જ્ઞાન આવતું નથી. એકનું જ્ઞાન હોય તો એકાંત થઈ જાય છે એમ કે છે. એકનું જ્ઞાન રહે તો એકાંત થઈ જાય છે. એકાંત જ્ઞાન જ્ઞાન માત્ર કહેવા છતાં એકલું નથી કહ્યું એમ કે છે. બરાબર
સમજાણું કઈ એક નું જાણપણું થાય, જાણપણું જાણ એક નું. તો એ વસ્તુ આત્મા એવી છે નહીં. એ જ્ઞાન નિહારી, આનંદ નિહારી, તીર્થતા નિહારી, સ્વચ્છતા નિહારી, પ્રભુતા એવી પર્યાયપણે પરણમૂર્તિ તત્પણે આત્મા છે. હજી તો આ સમ્યક દર્શન ની વ્યાખ્યા લેતા. બહાર પ્રગટ થતા અનંત જ્ઞેયપણાને પામેલા જોયું. બહાર પ્રગટ થતા એટલે આત્માની પર્યાયમાં નહીં. બહાર પ્રગટ થતા દયા દાન વ્રતના વિકલ્પો શરીરની ક્રિયા એ બધી બહાર પ્રગટ થતા જ્ઞાનના દ્રવ્યમાં નહીં, જ્ઞાનના ગુણમાં નહીં, જ્ઞાનની અવસ્થામાં નહીં. બહારમાં બહાર પ્રગટ થતા અનંત જ્ઞેયપણાને પામેલા એ અનંત જ્ઞેયપણાને પામેલા છે. ગુણ પાપ વિકલ્પ વ્યવહાર રત્ન ત્રયાદિ જે કહો એ બધું જ્ઞેયપણાને પામેલી ચીજ છે, જ્ઞાનપણાને પામેલી ચીજ નથી. સમજાણું કઈ? ભગવાન આત્મા સચ્ચિદ આનંદ શાશ્વત જ્ઞાન ને આનંદ નું જ્યાં પરિણમન થાય ત્યારે કે છે કે તે જ્ઞેયપણે પામેલા પણ થતો જ નથી. જ્ઞેયપણે પામેલા પણ થતો એ તો જ્ઞાનપણે પામેલા પણ થાય છે. સાધારણ માનંદ ભાઈ અમે ધર્મ ધર્મ આ વળી કેવી જાતનો ધર્મ છે કે આજે કોઈ ધર્મ છે? કોઈ બહુ જાણે 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 એવો ધર્મ છે, બહુ જાણપણું કરે એવો એનો ધર્મ છે. એ જાણપણું તારું સ્વરૂપ જ છે. સમજાણું કઈ? જ્ઞાન ભગવાન આત્મા પરને જાણતા થતા પરરૂપે થયો નથી, પરને ખરેખર જાણતો નથી. પોતાના જ્ઞાન રૂપે, શ્રદ્ધા રૂપે, શાંતિ રૂપે, ચેતા રૂપે, આનંદ રૂપે, સ્વચ્છતા રૂપે થતો તે જ્ઞાન પણ પ્રકાશે. બાહ્ય પ્રગટપણાને પામેલા જ્ઞેયો તે પણ અતત છે. સમજાણું કઈ? ભગવાન આત્મા વ્યવહારના દયાદાનના વિકલ્પને પ્રણવું એનું સ્વરૂપ જ નથી. સમજાણું કઈ? બહાર પ્રગટ થતો નવરું નહી. અરે પ્રથમ ભાઈ કે આવો ધર્મ ક્યાંથી કાઢ્યો? કહું કે ધર્મ આવો છે, કાઢે ક્યાંથી? હા એ તને ખબર નથી. ચૈતન પ્રભુ છે, લોકા લોક નો જાણનાર છે, લોકા લોક નો જાણનાર છે. આવ્યું છે ને મને પરાત્મ જ્ઞાન ને પરમાત્મ જ્ઞાન 33 સમજાય છે, 32 પછી હા. ભગવાન આત્મા પર આત્મજ્ઞાન વિનાનો, એ પર ને આત્મા બે ભિન્ન છે એનું ભાન જ્યાં નથી, તેને તો પરમા પોતાનું નિષ્ઠપણું એકપણું માનીને બેઠો છે, એને તત્પરનું ભાન. અને ભગવાન આત્મા લોકાલોકને જાણનારું પરમ જ્ઞાન સ્વરૂપ જ છે, એમ આજ્ઞાના ઉપદેશમાં એમ આવ્યું છે. ભગવાનનો ઉપદેશ એમ છે કે તું તો લોકાલોકનો જાણનાર ચૈતન તત્વ બિંબ તારું છે, લોકાલોકનો કોઈ પણ અંશને અવયવ તારો નથી, તારે કારણ એ નથી. તું તો લોકાલોકને જાણનાર ન્યાય પરમ જ્ઞાન સ્વરૂપ આત્મા છો, એમ આગમનો ઉપદેશ એમ આવ્યો છે. એમ આવતા એ જ્ઞેય અલ્પ જ્ઞાન પણ નું નહીં, રાગે નહીં. એ સર્વજ્ઞાન વિતરાગ થયા, એ અલ્પ જ્ઞાન ને રાગ નો અભાવ થઈને થયા. એનો ઉપદેશ એવો આવ્યો કે તું સર્વજ્ઞ સ્વભાવી આત્મા, ત્રણ કાળ ત્રણ લોક ને જાણનારો તું છો, એમ જ્યાં થાય છે ત્યાં અલ્પજ્ઞ પણ પોતાનું નહીં અને રાગ પણ પોતાનું, સર્વજ્ઞ પણ પોતાનું, પૂર્ણ વિતરાગતા પોતાની થાય છે. સમજાણું કઈ? કે છે એ
बाहर प्रगटता अग्निपना स्वरूप थी भिन्न पोताना स्वरूप थी जुदा एवा परवड़ी भगवान आत्मा ने अतत्वनु छे। परवड़ी तो नहीं होवा पड़े छे, परवड़ी नहीं होवा पड़े छे। રાગના દયાદાનના વિકલ્પ તપના અપવાસનો વિકલ્પ ઉઠે છે એ પણ નહીં હોવા પણ આત્મા છે એને ઠેકાણે એ પણ હું છો ને મને ધર્મ થાય છે મિથ્યા દ્રષ્ટિ મિથ્યાને પોષે છે એમ કે છે સમજાણું કાંઈ જ્ઞેયનિષ્ઠ કેવું છે ને ભાઈ ત્યાં નહીં જ્ઞેયનિષ્ઠ છે જ્ઞાનનિષ્ઠ નથી બોલો એમાં છે રાગમાં એમાં એક પણ માનીને બેઠો છે રાગ દયાદાન એની સૂક્ષ્મતાના રાગમાં છું એની એને ખબર નથી હું ત્યાં રાગમાં છું એવું એને માન્યું છે પણ રાગનો વિકલ્પ તે તો પરજ્ઞેય છે તે પણ આત્મા છે નહીં નથી તેને પોતા પણ જ્ઞેયમાં નિષ્ઠ થઈને માને છે બસ એ જ આત્માની હિંસા અને આત્માનું ખૂન છે એ આત્માને માનતો સમજાણું આમાં ઝીણું ઝીણું કેવું વળી સમજાય છે એમ કેમ કરું અરે ભગવાન બાપુ તું ઝીણો છો ભાઈ ઝીણો કેટલો તારો પુણ્યનો પરિણામ ને પણ ભગવાને થોડ કીધા છે પુણ્યના દયા પંચ મહર્તના પરિણામ છે ભગવાને થોડ કયા છે અને તે જ્ઞેય કયા છે તું સૂક્ષ્મ છો અને જ્ઞાન છો સમજાણું કાંઈ એને સ્થૂળ પડે માનવો આત્માને એવા રાગ વાળો કે રાગ થી લાભ વાળો સમજાણું કાંઈ એ મિથ્યા શ્રદ્ધાને ઘૂંટે છે ભલે બાઈ થી નગ્ન પણ હોય ઠેર મૂળનું પાળતો હોય પણ એ પાળે છે રાગને પાળે છે વિકારને પાળે છે આત્માને કોઈ બેઠો છે આવું માર્ગ છે વિતરાગમાં ઠીક હવે આજે આવ્યા જેની વાત કે છે બહાર પ્રગટ પડે તો એ નથી અતત્પણું છે જ્ઞાન તદ્દન ભિન્ન છે અનંત ને જાણવાની તાકાત એક સમયમાં પોતાના પર્યાયના ચકચકાટ ને કારણે છે એમ કે છે લોકાલોક ને કારણે નહીં તાવને આવે છે ને જય જોવા નથી આવતું અર્થની સહાય તો છે અર્થની અપેક્ષા એ મારા નાખીમાં બધું એવા અમ્યાથી એ નાખે કઈ તમારે અસહાય ખરું કેવો જ્ઞાન પણ અર્થની અપેક્ષા તો ખરી એ તો એલો જ્ઞેય જ્ઞાય સંબંધ બતાવે છે ફક્ત આવે છે એટલી સહાય તો ખરી એટલી અપેક્ષા તો કરી હોય અપેક્ષા નથી એ તો વ્યવહાર થી વાત કરી સાંભળને તને હા 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 જય ગૌ માં અર્થ અપેક્ષા અર્થ જ્ઞેયની અપેક્ષા છે ને કે એમ જ્ઞેય થઈ જાણે છે ને એટલે એમ જ્ઞેયની નિમિત્તતા તો થઈ ને નિમિત્તતા એ ભાઈ તો નિમિત્ત નું જ્ઞાન કરાવવા વાત કરી છે ખરેખર વસ્તુના પરિણામમાં જ્ઞેયનું અપેક્ષા બિલકુલ નથી સમજાણું કાંઈ રાગ લોકાલોક છે માટે કેવું જ્ઞાન પરિણમું છે તો લોકાલોક નું જ્ઞાન થઈ જાય છે જ્ઞાન જ્ઞાન નું રહેતું નથી સમજાણું કાંઈ ભારે વાત ભાઈ એક બહુ થયો આ બે થયા તત્વ નતો 14 માઇલા બે થયા હવે ત્રીજો સહભૂત પ્રવર્તા એનું સહભૂત પ્રવર્તતા અને સાચે પ્રવર્તા એ શબ્દ છે પહેલા એટલે શું કે છે કે આત્મા જે વસ્તુ છે એમાં જ્ઞાન દર્શન આનંદ એ સાચે પ્રવર્તે છે એટલે જ્ઞાન પહેલું હોય દર્શન પછી એમ નથી ગુણો એક સાથે વર્તે છે ગુણો એક સાથે વર્તે છે સહવર્તી વસ્તુ છે વસ્તુ આત્મા તો વસ્તુના ગુણો જે છે એ બધા અનંત ગુણો એમ સાથે વર્તે છે જ્ઞાન છે ત્યાં દર્શન છે ત્યાં આનંદ છે ત્યાં અસ્તિત્વ વસ્તુ એક સાથે વર્તે છે
सहवर्ती सभूत प्रवर्तता साथे गुणो आत्मा मा एक समय मा अनंता साथे रहता आटलो अर्थ पहलो अने क्रमे प्रवर्ता अने आत्मा मा ज्ञान आदि निर्मल पर्यायो क्रमे एनी आ जेवी वात ओले रागाजी नी वात नथी ज्ञान मात्र नी वात नहीं ज्ञान मात्र नहीं ज्ञान ने आनंद आदि जे गुणो अनंत छे एनी क्रमे प्रवर्ता है ना क्या है क्रमे प्रवर्ता शू क्रमे प्रवर्ता कि वस्तु भगवान आत्मा छे एमां ज्ञान दर्शन आनंद एक साथे वर्ते छे जेम साकर मां मिठास सफेदाए सुवाळ पे एक साथे वर्ते छे अने पछी एनी मिठास नी उच्छब वत्ती आदि जे दशा थाय ए क्रमे क्रमे वर्ते छे एम भगवान आत्मा वस्तु मां सहवर्ती साथे रहनारा गुणो आत्मा साथे नहीं हो गुणो गुणोनी साथे रहनारा अने क्रमे प्रवर्ता अनंत चैतन्य अंशोना समुदाय रूप क्रमे क्रमे थती अवस्थाओ ज्ञाननी दर्शननी आनंदनी आदि पवित्रतानी बदी लेवी तेना अंशो चैतन्यना अंशोना समुदाय रूपे अविभाग जेना भाग न पड़े એવા દ્રવિડી ભાગ ન પડે ગુણ પડ્યા ને એમ કે છે આખી વસ્તુ સહવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાય ક્રમે ક્રમે થતી અવસ્થા ને સાથે રહેતા ગુણો એનો એક પિંડ ગણો તો દ્રવ્ય થી દ્રવ્ય થી તે એક જ છે વસ્તુ થી તે એક છે કોણ આત્મા ક્રમે પ્રવર્તા અનંત ચૈતન અંશોના તો ચૈતન જ્ઞાન લેવું છે ને એટલી બાકી બધા અંશો ભેગા નહીં ગયા ચૈતન અંશોના સમુદાય રૂપ દેખો ગુણ સહવર્તી અનંતા અને પર્યાય ક્રમે ક્રમે વર્તે એનો આખો સમુદાય આખો સમુદાય સમુદાય એક એવો અવિભાગ સમુદાયમાં ભાગ ન પાડો એવું દ્રવ્ય પણ એક પણ છે ભગવાન આત્મા આવા દ્રવ્ય વડે એક છે મારે આચાર્યો જંગલ માં એવી વાત કરી છે સમજાવું કઈ આનંદ માં જોતા હતા વિકલ્પ આવ્યો વાણી ને કારણે વાણી પરમાણુ ને કારણે પરણમી ગઈ પરમાણુ પરણમી ગયા એને કારણે નહીં અહીં તો કે છે કે હું મારા આત્મામાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણો એક સમયમાં એક કાળમાં સાથે વર્તતા અને ક્રમે ક્રમે તે ગુણોની નિર્મળ પર્યાય ક્રમે ક્રમે વર્તી એ બધાનો એક રૂપ સમુદાય રૂપ દરેક એક છું એ અપેક્ષાએ હું એક છું બધા આત્માઓ ને બધા રજકણો વળી એક છું એમ નહીં સમજાણું કઈ બધા આત્માઓ ને બધા રજકણ પણ એક છું વ્યાપક છું એક છું એમ નહીં પોતે પ્રભુ આત્મા જો આ સર્વજ્ઞ નો ઉપદેશ ને સર્વજ્ઞ નું કહેલું તત્વ સર્વજ્ઞ ઉપજ્ઞ આવે છે ને બે ઠેકણા આવે સર્વજ્ઞ જાણીને કહેલું આ તત્વ પૂર્ણ પૂર્ણ જાણવાનો સ્વભાવ એ વસ્તુ અનંત ગુણોની સાથે ગુણો રહેનારા તારા આત્મામાં અનંત સાથે ગુણો ક્રમે ક્રમે પર્યાય થાય અવસ્થા એમાં પણ વાંધા મોટા ખરેખર તો ક્રમે ક્રમે દરેક પછી જે થાય તે થાય જેમ અનંતા ગુણો આમ છે એમ અનંતી પર્યાય આમ છે એમાં આગળ પાછો કઈ હોય નહીં સમજાણું કઈ જેમ ભગવાન આત્મા આ તો આત્મ દરબાર ની વાત આવે છે ભાઈ દરબાર ચોથા છે બધા ભગવાન આત્મા જેના અંતરમાં એ જ્ઞાન ગુણ દર્શન ગુણ શ્રદ્ધા ગુણ આદિ એ ગુણો એક સાથે બધા વર્તે છે ગુણો ને ક્રમ નો હોય કે એક ગુણ પહેલો બીજો ગુણ પછી એવા સહવર્તી સાથે રહેનારા ગુણો થી અને સમય સમય પર્યાય ક્રમે ક્રમે તે નિર્મળ થતી દશા
જ્ઞાન ની દશા, શ્રદ્ધા ની દશા, શાંતિ ની દશા, આનંદ ની દશા ક્યાંય લેવી? રાગ આવી નહીં, સમજાણું કઈ? એવી જે નિર્મળ ક્રમે ક્રમે થાય, પર્યાય ને એક સાથે રહે, એનો આખો સમુદાય તે વડે દ્રઢ એક છે, સમજાણું કઈ? અવિભાગ દ્રવડી એટલે શું? જે દ્રવ્યમાં ગુણ ને પર્યાય નો ભાગ પડતો નથી, જુદો એક રૂપ એમ, એ વળી એક પણ છે. કોને? આત્મા ને. એ રીતે આત્મા એક છે, ગુણો અને પર્યાયો નો સમુદાય એક રૂપ, તે વળી દ્રવ એક છે, તે વળી આત્મા એક છે. બધા આત્મા વળી ક્રમ વળી ને બધો વ્યાપક વળી આત્મા એક છે એવું વસ્તુમાં છે નહીં, સમજાણું કઈ? સર્વવ્યાપક આત્મા છે ભાઈ, બસ ભળી જાઓ, અનંત માં આનંદ ભળી જાઓ. કે છે અનંત માં ભળી જાય ભાઈ, કે છે ભાઈ અનંત માં ક્યાં આનંદ? કયો આનંદ? એ તારા અનંત ગુણો અને તારી ક્રમે થતી અથવા એક સમય થતી અનંતી અવસ્થા, પછી ક્રમે થતી બધી અનંતી હોય, એક સમય હોય બધી અવસ્થા, એનો સમુદાય છે એને દ્રવ્ય એક કહેવામાં આવે. એમાં રાગ ના આવે, વિકલ્પ ના આવે, મેલ ના આવે, વ્યવહાર ના આવે, કર્મ ના આવે, કઈ ના આવે. એને દ્રવ્ય થી એક પણ લાગુ પડે છે, સમજાણું કઈ? હવે અનેક પણ આખું વસ્તુ આત્મા અનંત ગુણો નો આમ પિંડ આમ અનંત પર્યાય નો આમ સમુદાય બધું થઈને દ્રવ્ય તરીકે એક ગણવામાં આવે એમ એક છે, એ જ અનેક છે. પાછું સત છે તે અતત છે, એક છે તે અનેક છે, એવા અનેકાન ધર્મો એમાં શું થાય એમ સિદ્ધાંત. બહુ ઝીણું થાય ફેર પડવાય એમ સારું છે, મુક્ત સ્વરૂપ જ છે, મુકાયેલો છે, રાજધિન પરથી મુક્ત સ્વરૂપ છે, એને બંધવાળો માનવો એને પરિહારી એક પણ કરે છે. એક આ રીતે છે, રાજધિન પરથી એક છે એમ છે નહી એમ કે છે, સમજાણું કઈ? આ અંદર માં વ્યવહાર છે ને, દયાદાન નો જેને વ્યવહાર શ્રદ્ધા દી કહો, એ એક માં ના આવે. એના નિર્મળ ગુણો એક સાથે રહેલા અને નિર્મળ પર્યાય ક્રમે થતી તેનો એક પણ કેવડે અંદર એક એમ કહેવાય છે, સમજાણું કઈ? ધીમે ધીમે થોડો વિચાર નો અવસર પણ રહેશે, જો વિચારે તો એકનો સાંભળે સાંભળે પણ ભેગું વિચારવું જોઈએ ને. કે છે સહભૂત પ્રવર્તા ને ક્રમે પ્રવર્તા અનંત ચૈતન્યો ના સમુદાય રૂપે, સમુદાય રૂપ ભાગ ન પાડો એ રીતે દ્રવિડ એક છે. બીજો બોધ હજી આના બીજી વાર આવશે, પછી ત્રીજી વાર આવશે, ત્રણ વાર આવશે, એક વાર કહેવાનું, આ બીજી વાર હતા, ત્રીજો હશે, ચોથી વાર કરો. મૂળ વસ્તુ છે ને, અને અવિભાગ એક દ્રવ્યના વ્યાપેલા અનેક ની વ્યાખ્યા આવે છે, ભાગ ન પડે એવું જે એક દ્રવ્ય એમાં વ્યાપેલા રહેલા ફેલાયેલા સહભૂત પ્રવર્તા આત્મા જ્ઞાન આદિ એક સાથે પ્રવર્તા અને ક્રમે પ્રવર્તા અનંત ચૈતન અંશ રૂપે, ચૈતન અંશ રૂપ ચૈતન આનંદ પર્યાય રૂપ અનેક પણ છે. જોવામાં પર્યાય આવી, જો કે જોવામાં પર્યાય આવી દ્રવ્યમાં, પણ આ તો દ્રષ્ટિના વિશેની વાત આવે છે. આ નાખે છે, નાખે એ પ્રશ્ન આવ્યો, પ્રશ્ન કર્યો આમાં છે ને, શું છે? પ્રમાણ નું જ્ઞાન કરાવે. અહીં તો પરથી
ભીમ અનેકપણે કેમ છે એ સિદ્ધ કર્મ છે. અહીં દ્રષ્ટિનો વિષય છે એ સિદ્ધ નથી કર્મ. અહીં એ અત્યારે આ વાત નથી સમજાણું કઈ. ખરેખર દ્રષ્ટિના વિષયમાં તો એક પણ જ હોય છે, પ્રગટે છે પર્યાયો અનેક પણ વસ્તુ વિષય એક છે. સમજાણું કઈ. આ એક સિદ્ધ કર્મ છે કે જેને અમે જ્ઞાન માત્ર કહ્યું છું કે એકનું જ્ઞાન માત્ર નથી પણ એમાં બીજા ધર્મો પણ અનેક સિદ્ધ થાય છે, સાબિત થાય છે જ્ઞાન માત્ર કેતાં એમ અહીંયા કહેવું. તો તે જ વસ્તુને જયારે એમ કીધી પોતાપણે તત્પણે છે ને જ્ઞેયપણે નથી, બે ધર્મો સિદ્ધ થયા એમાં. એમ પોતાના ભાગ ન પાડે એવા ગુણ ને અને પર્યાય સમુદાય રૂપે કહો તો તે દ્રવ્ય પણ એક છે, એને ભાગલા ન પાડો એવા દ્રવ્ય ના ભાગ રૂપાથા ગુણ ને પર્યાય થી જો તો તે અનેક છે. જે અપેક્ષા એક છે તે અપેક્ષા અનેક નથી, અને જે અપેક્ષા અનેક છે તે અપેક્ષા એક નથી. એ તો જ્ઞાન ની મૂર્તિ છે તો જ્ઞાન ના જ એમાં ન્યાયો આવે, બીજું આવે શું સમજાણું. આ તો બધું જ્ઞાન જ્ઞાન પણ જ્ઞાન સ્વરૂપ જ છે, એમાં જ્ઞાન નું જ આવે, બીજું આવે શું એમાં. કે છે ભગવાન આત્મા એક પણ છે અને અનેક પણ છે, એવા બે ધર્મો એમાં છે. જ્ઞાન માત્ર કેતા એક જ જ્ઞાન આવ્યું એમ નહીં, આવું અનેક પણ એમાં આવી જાય છે. કેમ કે જ્ઞાન ગુણ ની સાથે અનંત ગુણો વર્તવા અને એની પર્યાય પણ ક્રમે ક્રમે જ્ઞાન છે એમ નક્કી કરનાર તો પર્યાય છે, આ વસ્તુ છે એને જાણનાર તો પર્યાય ક્રમે ક્રમે છે. એ ક્રમે ક્રમે પર્યાય ની અનેકતા અને ગુણ ની અનેકતા થી જોતી અનેક છે. સમજાણું કઈ. બહુ તો ધ્યાન રાખે તો એવું પકડાયું વાત. હવે મકાન નથી પકડા ખડકવા ત્યાં નથી, આ ઘણી વાત ને બહુ. હા પણ જો આવો માર ભાઈ, હવે કઈ ખેલો બતાવો ને કઈ કોઈ કે જતા થોડો ખેલપો નથી. આ જે રીતે હોય રીતે હેલો કહેવાય કે જે રીતે ન હોય ઊંધું કે ને હેલો કહેવાય. સમજાણું કઈ. પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ પરમાત્મા એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જોયા ઈ આમ કે છે. સમજાણું કઈ. હવે ઈ કે છે એ પ્રમાણે જાણે ને વિપરીત જાણે અને હેલું માને. અપા કરવા, વ્રત કરવા, ત્યાગ કરવો, આ કરવો, આવો દૂધ પાક ખાવો નહીં, રસ ખાવો નહીં, એ ધર્મ મુંડે કઈ ધર્મ નથી, અમને મિથ્યા છે. જે જ્ઞેય વસ્તુ નું જાણનાર જ્ઞાન છે એને ઠેકાને જ્ઞેય નો ત્યાગનાર ને જ્ઞેય નો જ્ઞેય છે તો હું છું એમ માનનાર મિથ્યા છે. મિથ્યાત ભાવને ઘૂંટે એમ છે. હા હા હા, આંતરો ક્યાં પાડે બધું લાગે, બધું હરખું લાગે, જો આ કરે છે, આ આમ કરે છે, આ આમ કરે ફલન. અરે ભગવાન બાપુ બહુ ફેર છે, વાત વાતમાં ફેર છે, આ મુદ્દાની વસ્તુમાં ફેર છે ભાઈ. તારા હોવાપણામાં બે પ્રકાર છે, રાગને પુનને લઈને નહીં, પરને લઈને નહીં. તારા હોવાપણામાં એક દ્રવ તરીકે એક છે અને તારા જ ગુણો ને તારી જ પર્યાય ની અપેક્ષા તો અનેક છો. અનેક પણ એનો ધર્મ છે, એક પણ એનો વિરોધ લાગે છતાં વિરોધ પણ વસ્તુ ને વિરોધ શક્તિઓ નિભાવનારી છે. સમજાણું કઈ. અવિભાગ એક દ્રવ્યમાં આવ્યા પેલા ભાગ ન પડે એવો જે ભગવાન આત્મા એમાં રહેલા સાથી પ્રવર્તા જ્ઞાન દર્શન આદિ અનગુણો અને ક્રમે પ્રવર્તા ક્રમે ક્રમે થતા પ્રવર્તતા અનંતરિત અંશ રૂપ
પર્યાયો વળી અનેક પણ છે લો હું જાણું આત્મા અનેક રાગને લઈને કર્મને લઈને અનેક નથી એમ સિદ્ધ કરવું ભાઈ પરને લઈને અનેક એમ નહીં એમ છે જ નહીં કે છે બધું થઈને એક છે એમ નહીં અને પરને લઈને અનેક છે એમ નહીં રાગ ઘણા છે પુનપાપ દયાદાનમાં ભિન્ન 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 વર્તે છે ત્યાં ક્રિયાઓ ભિન્ન 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 જાતની શરીરની વર્તે છે એને લઈને અનેક છે આત્મા ના ના એનાથી તો ભિન્ન છે એને લઈને અનેક નહીં એના પોતાના ગુણ ને પર્યાયના ભેદ વળી કરીને અનેક છે આ તો આ પ્રોફેસર નું જ્ઞાન બીજી જાતનું ભગવાનમાં નહીં ભણો ત્યાં તમારે પ્રોફેસર બોલતો હોય ને કલાક બે કલાક હાઈ કહી જાય એટલે શું કરો સાંભળી ના જાઓ પાસ કરો દુખી નાખ અરે ભાઈ આ તો સર્વજ્ઞ પરમેશ્વર છે સર્વજ્ઞ જાણેલું એનું કહેલું એવો જે આગમ એ આમ આત્માને બતાવે આવે છે ને એ તો એ વાત નથી કીધી કોણ કોણ દાચા પણ બોલે છે ને પાંચ ગામમાં આગમ ની સેવાથી મારો વૈભવ ખરીદ્યો છે જુઓ ત્યાં નિમિત્ત ની વાત કરે છે ને ક્ષેત્ર જ્ઞાન પોતાનું પણ એમ કે ભગવાન ની વાણી આગમ ની સેવાથી મારો વૈભવ કેટલી નિર્માણ થશે છે અને ત્યાં પણ પ્રવચન સારમાં આગમ ની ઉપાસના સરખા પ્રકારે કરવી જોઈએ જેવો એ સમજાણું કાય કઈ ઘણી બીજું એવું આવે એ મળતું નહી કે સાંભળવામાં રાગ છે માટે સાંભળવું નહીં એ તો તૈયારી થયેલા જેવો છે એને પછી વિકલ્પ માં રોકાવું નહીં અંદર માં જાઉં એમ વાત છે પણ હજી વાસ્તવિક તત્વ જાણ્યા નથી અને સાંભળ્યા નથી સમજ્યો નથી અને જાઉં ક્યાં અંદર માં કેમ જતો હતો સમજાણું કઈ અનેક મારા વાંધા મારા સાંભળવાથી જ્ઞાન થતું નથી તમે એમ કેતા હતા સાંભળવાનો વિકલ્પ છે એનાથી જ્ઞાન થતું નથી એમ કેતા હતા આ વળી કેમ લે ભાઈ કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને જયારે પોતે જ્ઞાન ની પર્યાય ની એવલો એવી લાયકાત હોય છે ત્યારે એને આગમ નું નિમિત્ત પણ હોય છે સમજાય છે એવું હોય છે એથી કે એ સર્વજ્ઞ ની વાણી નિમિત્ત છે એમ સિદ્ધ કરવું છે સર્વજ્ઞ પણ હું જેને પ્રગટ કરું કારણ કે પોતે જ્ઞાન સ્વભાવી સર્વ સ્વભાવી આત્મા છે અને તેની પૂર્ણ દિશા પ્રગટ કરવાનું પરમ આત્મરૂપ સર્વજ્ઞ છે એવું જેને પ્રગટેલું છે એની વાણીમાં તો આ જ આવે અલ્પજ્ઞ અને રાગ નો અભાવ કરીને સર્વજ્ઞ ત્રિકાળ સ્વભાવ છો એવું એના ઉપદેશ ના નિમિત્ત માં એવું આવે છે એના નિમિત્ત માં એવું આવે છે એ વાણી એમ ન કહે તારાથી પુરુષાર્થ નહીં થાય તારા આમ ન થાય એમ વાણી ન કહે ભાઈ બાસી ની કથા તથે ઉપદેશ એમ વાણી આવી વાણી કીધું મારા બોલો તમે મોટે માણસ ભાઈ આ વાણી આવી તમે કરો શું કરો સાધન આજ્ઞા ની વાણી આવી હોય સર્વજ્ઞ પરમેશ્વર ની આવી વાણી હોય ભગવાન ને દીઠ થાય છે આપણે કઈ કરી શકીએ એવી વાણી ભગવાન ની હોય એ મોતેર માણસ મોટી ચર્ચા થઈ સંપ્રદાય માં કેટલા વાર ત્યાં 72 ત્યાં વિતરાગની વાણી આવી હોય તમે કહો છો વિતરાગની વાણી તો સર્વજ્ઞ ને વિતરાગ થયેલા છે વિતરાગની વાણી સર્વજ્ઞ ને વિતરાગ થવાનું જ કહે સમજાણું કઈ સર્વજ્ઞ થવાને લાયક છો વિતરાગ થવાને લાયક છો એમ ફરમાવે છે આગળ ઉપદેશ ભાઈ એમાં કીધું છે આગમ ઉપદેશ પૂર્વક નથી ભાઈ મને ત્યાં આગમ ઉપદેશ પૂર્વક માં સ્વપર ના ભેદ નું જ્ઞાન કરાવે છે
જેથી તેને બે નું ભેદ જ્ઞાન નથી, તેને સ્વરૂપમાં ફરવાની દશા હોઈ શકતી, તેને ચારિત્ર હોતો નથી, વર્ત હોતા નથી, તપ હોતા નથી. અને જેને આત્મામાં પૂર્ણ જ્ઞાનની શક્તિ ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની છે, એને અલ્પજ નથી, હકીને અંદરમાં જવાની તાકાત નહીં આવે. સમજાણું કઈ સર્વજ્ઞાનો એમ ઉપદેશ છે. ત્રણકાળ ત્રણ લોકને જાણનાર જ્ઞાય લોકા લોકને જાણનાર તું છું, કોઈનો કરનાર નહીં, કોઈમાં ભરનાર નહીં, જાણો બરાબર. હજાર સ્ટોર કરવા ભેળ છે વિના નાના જીવન બેન, ભેળ છે વિના કેવળ આવ્યું ને, કેવળ કર્યું છે ને 32 મિનિટ તમને પ્રવચન કાઉન્ટમાં તમે નિર્ભેળ કહેવાય. આ રાગ ને પુણ્ય વિના ના નિર્ભેળ ભેળ વિના નો આત્મા છે, એની દુકાન માંડ ને અંદર માં ભેળ છે વિના નું અનાજ લેવું, ભેળ છે વિના નું દૂધ દેવું, ભેળ છે વિના નું ઘી આપવું, કે જેથી લોકો દૂરે નહીં થાય, એમ બધા લોકોને પણ લાગે એવું હારું હોપ માણસ. આ ભેળસેળ વિનાની દુકાન સારી છે અંદર આંગળ ને, પણ પાપ ના રાગ ને નિમિત્ત ની અંદર ભેળવા નહીં, એમ માન અંદર માં તો તને શાંતિ મળશે, હેલો હેલો હોંગું મળશે. અનાજ ની રાહત માન મળે છે ને, પૂરી કિંમત આપવાને તારી પર્યાય અનેક રૂપે છે, ગુણ અનેક રૂપે છે, તે રીતે તું અનેક છો. એ કઈ પરને લઈને અનેક છે, રાગને લઈને અનેક છે, વિવિધતા જે તારામાં થાય છે આ બીજી રીતે, એ જ્ઞાનની પર્યાયમાં શ્રદ્ધાની પર્યાયમાં વિવિધતા જે થાય છે, એ વિવિધતા કોઈ નિમિત્તને લઈને છે કે નિમિત્તના અભાવને લઈને, એમ નથી એમ કે છે. અરે વાત સંકેલું છે, સંકેલું છે ને પણ બધોને ભગવાન આત્મા અનંત ગુણોનું સહવર્તીપણે અને પર્યાયની અનેકતાપણે ફેરવાથી, ભલે દ્રવ્યમાં ભાગ ન પડે પણ ગુણને પર્યાયની અનેકતાથી તે અનેકપણે ભગવાન આત્મા છે. સમજાણો, એ અનેક પર્યાયો પ્રગટ થાય છે પણ એ પણે પોતે છે, પરને લઈને અનેકપણું છે એમ છે. રાગ વાહું તો નથી પણ ભિન્ન 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 પર્યાય થાય, એ અનેક પણ પરને લઈને નથી. પરેણ જાય તે પર્યાય. અરે અરે ભારે પણ હજુ પરને પરને લઈને ઉત્પન્ન થાય પર્યાય, નહીં તો કે ક્રમે ક્રમે પર્યાય થાય છે એને લઈને તું અનેક તો નર્મય બહુ ફાંકા મારનારા ઘણા પણ મારા બિચારા ને ખબર ન મળે સમાજ ને અભ્યાસ મળે આંધળો અભ્યાસ હૃદય નો તત્વ ન મળે. એક અનંત ચૈતન્ય અંશ રૂપે પર્યાય વળી અનેકપણું છે, પોતાની ગુણ ને પર્યાય વળી અનેકપણું છે, એ અનેકપણું તેનું સ્વરૂપ છે એમ કે છે. સમજાણું કાંઈ એમ છે. એને અંતર નિર્ણય કરે એને દ્રવ તરીકે એક ભાષે, ગુણ પર્યાય તરીકે અનેક નું જ્ઞાન કરે, બસ. રાગ તરીકે છે, પર તરીકે છે, પરથી અનેક છે હું એમ છે ભાષું, એનું નામ સંજ્ઞ જ્ઞાન ને સંજ્ઞ દર્શન કહેવામાં આવે છે.